विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती, आपणे पद्ય 7 हूँ एवो गुजराती जोई रह्या छे। एक विडियो आपणे पूरो कर्यो, एनी अंदर आपणे जे पद्ય छे एना कवि छे हूँ एवो गुजराती, एना कवि विनोद जोशी एनो परिचय मेळव्यो। आजे काव्य छे एनो साहित्य प्रकार छे गीत, અને આપણે પહેલી પંક્તિ જોઈ કે હું એવો ગુજરાતી। પંક્તિમાં આપણને ગુજરાતી હોવાનો ગૌરવ થાય છે, અને ગુજરાતમાં શું શું જોવા જેવું છે, ગુજરાતની નદીઓ કેટલી સરસ છે, એના પર્વતો કેટલા સરસ છે, એના મહાપુરુષો, સાહિત્યકારો, નેતાઓ, વેપાર કેવો સરસ છે, એનું સરસ મજાનું વર્ણન આ કાવ્યમાં આપેલું છે। આપણે જોયું કે હું ગુજરાતી છું એ જ વાતથી મારી છાતી ગજગજ ફૂલે છે, મારા શરીરમાં નર્મદા વહે છે, શ્વાસોમાં મહીસાગર છે, મારો દેહ એ અરવલ્લીની ગિરિમાળાઓનો બનેલો છે, અને મારા પ્રાણમાં રત્નાકર ધબકે છે। હું સાવજની ત્રાડ જ છું, હું ગીરના જંગલમાં આવેલા સાવજની ત્રાડ છું, ને મારી ભાષા ગરવી ગુજરાતી ભાષા, સરસ લચકાતી ભાષા છે, કોઈ બોલે ને તરત આવડી જાય, ને મીઠી મીઠી એવી ભાષા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જોયું હતું, હવે આપણે આગળ જોઈએ કે હજી ગુજરાતની કઈ કઈ વિશેષતાઓ છે। અમુક વિશેષતાઓ એવી હશે કે આપણે જાણતા પણ નહીં હોઈએ। વિદ્યાર્થી મિત્રો, આગળની પંક્તિ સરસ છે। નવરાત્રિનો ગર્ભદીપ હું શૈત્રુંજય શૃંગ, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી, દુહાછંદની હું રમઝટ હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ હું નિત્ય એક આખ્યાન, વિજાણનનું હું જ અંતર હું નરસિંહની પરભાતી। વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો અર્થ જોઈ લઈએ। આમાં અગ્ર શબ્દોના અર્થ છે શૃંગ, શૃંગ એટલે શિખર, અને એક્ઝેક્ટ એની નીચે છે ભૃંગ એટલે ભમરો અથવા તો ભ્રમર, સુધારસ એટલે પ્રેમનો ભક્તિનો અમૃતરસ। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, નવરાત્રિનો ગર્ભદીપ હું। વિદ્યાર્થી મિત્રો, ગૌરવ લેવા જેવી બાબત એ છે કે નવરાત્રિ આપણા ગુજરાત સિવાય બીજી ક્યાંય થતી નથી। સરસ મય, આમ તો બેટા નવરાત્રિ 4 હોય છે, 2 ગુપ્ત અને 2 જાહેર। ચૈત્રી નવરાત્રિ તમને ખબર હશે, ને બીજી આસો મહિનાની નવરાત્રિ। વિદ્યાર્થી મિત્રો, 9 દિવસ સુધી આપણે કેટલું સરસ સરસ મજાના કપડાં પહેરી વેશભૂષા સાજી અને ગરબા ગાવા જઈએ છીએ। સવારો સવાર ગરબા ગઈએ પણ ક્યાંય ધમાલ નહીં, એકલી દીકરી ગમે ત્યાં ફરવા જઈ શકે, કશું થતું નથી। રાત્રે 2-3 વાગે એકલી સ્કૂટી કે એક્ટિવા લઈને દીકરી ગરબા ગાવા જાય, ફરી પાછી આવે, ક્યાંય કોઈ એને તકલીફ પડતી નથી। કેટલી બધી છોકરીઓ સેફ છે ગુજરાતની અંદર। ઘણા રાજ્યો એવા છે બેટા કે તમે 6 વાગ્યા પછી કે 8 વાગ્યા પછી બહાર નીકળી શકતા નથી, પણ એની સામે ગુજરાત એક એવું રાજ્ય છે કે તમે અડધી રાત્રે પણ જો કોઈ ફરતું હોય તો સરસ રીતે કોઈ એનું નામ પણ દેતું નથી। છોકરીઓ એટલી બધી સ્વતંત્રતા મળેલી છે। તો નવરાત્રિની અંદર નવરાત્રિ દ્વિગુ સમાસ બેટા, નવરાત્રિની અંદર જે ગર્ભદીપ એક ઘડો હોય છે કાણાવાળો, અને એની અંદર જે દીપ પ્રગટાવવામાં આવે છે એ દીપ હું જ છું, મારા ગુજરાતની અંદર જ આવો દીપ પ્રગટાવવામાં આવે છે। નવરાત્રિમાં માતાજીની સરસ મજાની ભક્તિ કરવાની, ઉપવાસ કરવાના, અને અને સાથે સાથે પાછું રાત્રે ગરબા ગાવા પણ જવાનું। હું શૈત્રુંજયનો શૃંગ છું, શૈત્રુંજય શિખર પાલિતાણા ધામમાં આવેલો શૈત્રુંજય પર્વત, ને એની ઉપરનું જે શિખર, શૃંગ એટલે શિખર કે જ્યાં મહાવીર સ્વામી વસે છે એ હું જ છું, મારા ગુજરાતમાં જ આ છે, બીજે ક્યાંય છે નહીં। આગળની પંક્તિ સરસ છે વિદ્યાર્થી મિત્રો, સૂર્ય મંદિરે ગુંજરતો હું ધવલ તેજનો ભૃંગ, સૂર્ય મંદિર। વિદ્યાર્થી મિત્રો, સૌથી મોટામાં મોટું સૂર્ય મંદિર મોઢેરા, અને બીજું કોણાર્ક ઓરિસ્સામાં આવેલું કોણાર્કનું સૂર્ય મંદિર, તમે SSમાં ભણ્યા હશો તો મોઢેરા ગુજરાતની અંદર આવેલું મહેસાણાની બાજુમાં નજીકમાં જ છે બેટા મોઢેરાનું સૂર્ય મંદિર, એ ખૂબ જ સરસ છે એવું સૂર્ય મંદિર બેટા। પાછું બોરસદમાં પણ છે, તમે જોયું જ હશે। તો એ સૂર્ય મંદિરની અંદર
જે આખો ઘુમ્મટ હોય છે એનો, અને ત્યાં આગળ ભમરા સફેદ ધવલ એટલે શ્વેત, શ્વેત તેજનો પ્રકાશ ફેલાવતા ભમરા જે ફરે છે એ પણ હું જ છું. હું ગિરનારી ગોખ દ્વારિકા હું જ સુધારસ પાતી. ગિરનાર ઉપર જો તમે ગયા હશો 10,000 પગથિયા અને થોડુંક ચડો ને કોઈક સાધુ મહાત્માનો ગોખ આવે, તો એ ગિરનારની અંદર જે સાધુ મહાત્માઓના ગોખ છે, સાધુ સંતો બેઠેલા છે, પ્રગટેલા છે, એ બધા હું પોતે જ છું. અને દ્વારિકા નગરીમાં દરરોજ સવાર સવારમાં ભક્તિનો અમૃતરસ જે પાય છે એ પણ હું જ છું. મારા ગુજરાતમાં જ આવો સરસ મજાનો ભક્તિનો રસ દ્વારિકામાં પીવામાં મળે છે. પીવામાં એટલે અનુભવવામાં મળે છે. આપણે એ જે સુધારસ છે, ભક્તિરસ છે, એનું રસપાન કરીએ છીએ, તો એ હું પોતે જ છું. એ સિવાય દુહાછંદની હું રમઝટ. એ કાઠિયાવાડમાં જાઓ તો સવાર સવારમાં કે ગરબા ચાલતા હોય ને સરસ મજાના દુહા અને છંદોની રમઝટ રેલાતી હોય એ પણ હું છું. ને હું ભગવું ભગવું ધ્યાન. ગિરનાર પર્વત ઉપર જે મહાપુરુષો બેઠેલા છે, ધ્યાનમાં બેઠેલા છે, ભગવા કપડાં પહેરીને જે ધ્યાન ધરે છે ગિરનારની ગોખમાં, એ પણ હું જ છું. મને ગુજરાતની અંદર જ આવું બધું જોવા મળે છે, બીજી ક્યાંય મને જોવા મળતું નથી. મીરાની કરતાલ હું જ. વિદ્યાર્થી મિત્રો, મીરાબાઈના એક હાથમાં તંબુરો ને બીજા હાથમાં કરતાલ, એ પણ હું પોતે જ છું. હું નિત્ય એક આખ્યાન, દરરોજ એક એક આખ્યાન. આખ્યાન ખબર છે બેટા, આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા હતા, પછી સાંભળ્યો જે બોલ્યા એ આખ્યાન હતું, અને એના આખ્યાનકાર હતા પ્રેમાનંદ. તો આવા બધા આખ્યાનકારો પ્રેમાનંદ જેવા એ મારા ગુજરાતની અંદર જ છે, બીજે ક્યાંય તમને આવા જોવા મળશે નહીં. વિદ્યાર્થી મિત્રો, મીરાબાઈ આવેલી મારવાડથી અને છતાં એણે દ્વારિકામાં આવીને વાસ કર્યો. એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણે સદૈહી સ્વર્ગમાં જઈ શકતા નથી, પણ એક યુધિષ્ઠિર અને મીરાબાઈ બે જ એવા સૃષ્ટિ પરના પાત્રો છે જે સદૈહી સ્વર્ગમાં ગયેલા છે. યુધિષ્ઠિરની વાત તો મેં તમને આના પહેલાં પણ કરેલી, અને આ મીરાબાઈની જે વાત છે બેટા, સવાર સવારમાં મંગળા આરતીના દર્શન દ્વારિકામાં થાય, દ્વારિકાનાથના આરતી થતી હોય એ વખતે દર્શનાર્થીએ માણસો આવેલા હોય સવાર સવારમાં, વહેલી સવારે એ વખતે મીરાબાઈ એમનો તંબુરોને કરતા લઈ અને આવે છે ને ભક્તિ કરતા કરતા જે દ્વારિકાધીશની મૂર્તિ છે એની અંદર સમાઈ જાય છે. તો આવી મીરા એ મારા ગુજરાતમાં જ છે. મીરાબાઈના જે ભજનો છે એ આજે પણ, મીરા અને નરસિંહ બંનેના ભજનો આજે પણ આપણે ગાઈએ છીએ અને એને યાદ કરીએ છીએ. વિજાણંદનું હું જ અંતર. વિજાણંદ બેટા સૌરાષ્ટ્રની રસધાર આખી ચોપડી છે, અને એમાં એક વાર્તા છે, અને આ વિજાણંદ છે એ વાર્તાના પાત્રનું નામ છે. અને એ આજે વિજાણંદ નામનો પુરુષ છે, એના હાથમાં એક જંતર એટલે વાજિંત્ર હતું, તો એ વિજાણંદનું વાજિંત્ર પણ હું છું. ને હું નરસૈની પ્રભાતી. પ્રભાતી એટલે પ્રભાતિયા, સવાર સવારમાં જે ગવાય એને પ્રભાતિયા કહેવાય. તો નરસિંહ મહેતાના પ્રભાતિયા, જાગને જાદવા, કૃષ્ણ ગોવાડિયા, એ બધા પ્રભાતિયા છે, એ પણ હું જ છું. મારા ગુજરાતમાં જ આવા પ્રભાતિયા ગવાય છે, બીજે ક્યાંય ગવાતા નથી. તો મને મારા ગુજરાત પ્રત્યે એટલા માટે ગૌરવ છે કે આ બધું ગુજરાતમાં જ છે, બીજે ક્યાંય છે નહીં. મને ગૌરવ થાય છે, મારી છાતી ગજગજ ફૂલે છે કે હું ગુજરાતી છું. હું એવો ગુજરાતી છું કે જ્યાં અહીંયા તમે આવો એટલે બસ ગુજરાત સિવાય બીજું તમને યાદે ના આવે. કેટલા બધા લોકો ગુજરાતમાં આવીને વસેલા છે, નોકરી ધંધાર્થે આવેલા, ને ફરી અહીંયા ને અહીંયા જ વસી ગયા છે. અહીંયા ને અહીંયા બધાએ પોતાના ઘર લઈ લીધા, ધંધો વિસ્તારી દીધો, ને અહીંયા જ સેટલ થઈ ગયા છે. તો એવો હું ગુજરાતી, ને એવી મારી ગુજરાતની માતૃભૂમિ એ પ્રત્યે મને ગૌરવ છે, હું ગર્વ અનુભવું છું. ગાંધીનું મૌન. હું જ સરદાર તણી છું હાંક, હું જ સત્યનું આયુધ જેની દિગ દિગંતમાં ધાક. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂર્યની તાતી. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનું આ પંક્તિ છે, સરસ મજાની. હું ગાંધીનું મૌન, હું ગાંધીનું મૌન છું. ગાંધી બિલકુલ મૌન રહ્યા. વિદ્યાર્થી મિત્રો, સહેજ પણ બોલ્યા ના. એકલા એ ડોસાએ, સુકલકડી ડોસાએ, હાથમાં ખાલી લાકડી હતી ને લાકડીને સહારે
તે ચાલવા માટે લાકડી રાખી હતી. એના સહારે અહિંસાથી સ્વરાજ્ય મેળવ્યું. 250 વર્ષની અંદર 1600માં ઈસ્ટ ઇન્ડિયાની સ્થાપના થઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. ને પછી તો કેટલાય બધા રાજા મહારાજાઓ જેમણે અંગ્રેજો સામે અવાજ ઉઠાવ્યો પણ અંગ્રેજો સામે ટકી શક્યા નહીં. ને એવામાં 1915ની સાલમાં એક શુકલકડી ડોસો આવ્યો અને આપણે જાણીએ છીએ કે એનો જન્મ થયેલો પોરબંદરમાં. અને એવા ડોસાએ બધાને સાથે રાખીને અહિંસાથી સ્વતંત્રતા ટૂંકા ગાળામાં 1915માં આવે ને 1947માં આપણને સ્વતંત્રતા અપાવી. 15 થી 25, 35, 45, 30 ને 32 વર્ષની અંદર જ આપણને સ્વતંત્રતા અપાવી. તો એવું સરસ ગાંધીજીનું સત્યનું આયુધ, સત્યનું આયુધ એટલે શસ્ત્ર, સત્ય નામનું જે શસ્ત્ર હતું એવું સરસ હતું કે એની દિગ દિગંતર એટલે કે દશે દિશાઓમાં ધાક હતી. એટલા બધા બીતા હતા ગાંધીજીના સત્યના આયુધથી કે આ ડોસો આપણને અંગ્રેજો બીતા હતા કે આ ડોસો આપણને ભારતને છોડાવીને જ જમશે. ને આખરે અંગ્રેજોએ નમતું જોખવું પડ્યું. તો ગાંધીજીનું મૌન પણ હું છું અને સરદારની હાકલ પણ હું છું. સરદારની હાક, સરદાર વલ્લભભાઈ પટેલ નડિયાદમાં એમનો જન્મ થયો ને કરમસદ એમની કર્મભૂમિ બનાવી. ને ત્યારબાદ 562થી પણ વધારે રજવાડા એમણે, અલગ અલગ રજવાડા હતા એ બધાને સમજાવીને ભેગા કર્યા ને અખંડ ભારતની રચના કરી. તો એવા આપણા જે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ કે એમના નામ ઉપરથી સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આખું લોખંડનું બનાવેલું છે. જો જોયું ના હોય તો ચોક્કસ જોજો બેટા, ખૂબ જ સરસ છે. તો એવા સરદાર વલ્લભભાઈ પટેલ એમને કેમ ભૂલી શકાય? સ્વતંત્ર ભારતના પહેલા ગૃહમંત્રી એવા સરદાર વલ્લભભાઈ પટેલની એક જ હાંક પડે ને ખેડા સત્યાગ્રહ ને બારડોલી સત્યાગ્રહ તમે ભણ્યા હશો કે કેટકેટલા ખેડૂતો ભેગા થઈ ગયા એમની એક જ હાકલથી. ને આખરે અંગ્રેજોએ નમતું જોખી અને જે કર લાદ્યો હતો, મહેસૂલ લાદ્યું હતું, એ મહેસૂલ એમણે દૂર કરવું પડ્યું. તો એવા સરદારની હાકલ પણ હું જ છું. એવા ગાંધીને સરદાર મારા ગુજરાતમાં થઈ ગયા, મને એનું ગૌરવ છે. ગાંધીજીનું શસ્ત્ર, એવું શસ્ત્ર, સત્ય નામનું શસ્ત્ર કે એની દિગ દિગંતર દશે દિશાઓમાં એવી ધાક હતી કે ગાંધીજીએ એમના સત્યના શસ્ત્ર વડે બ્રિટિશરોને ધ્રુજાવ્યા ને બ્રિટિશરોએ આખરે ભારત છોડવું પડ્યું ને આપણને મહામૂલ્ય આઝાદી મળી. તો એ આઝાદીનું, સ્વતંત્ર ભારત આપણે થયા એનું મને ગૌરવ છે. ગુજરાતી હોવા પ્રત્યે ગાંધીજી, મહાત્મા ગાંધીજીને સરદાર વલ્લભભાઈ પટેલ મારા ગુજરાતના છે એનું મને ગૌરવ છે. આગળ સરસ છે બેટા. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂરની તાતી. સૂર એટલે સુરવીર, બહાદુર, અને તાતી એટલે ધારદાર. હું સંતોનું સૌમ્ય સ્મિત, મારા ગુજરાતની અંદર એવા એવા સંતો થઈ ગયા છે કે એ સંતોએ પોતાના સૌમ્ય સ્મિતથી એટલા સરસ ઉપદેશ આપ્યા છે ને એ ઉપદેશને લીધે જે રસ્તો ભૂલી ગયેલા હોય એ લોકોને સાચો રસ્તો દેખાડ્યો છે. વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ જેવા ઋષિઓ પણ બનાવેલા છે. મારા ગુજરાતની અંદર એવા સંતો થઈ ગયા છે. અને જો કોઈ ઉપદેશને ના સમજે તો મારા ગુજરાતની અંદર એવા સુરવીર પણ થઈ ગયા છે કે એવા સુરવીરોએ ધારદાર તલવારથી મારી માતૃભૂમિનું, મારી ગુજરાતની, મારી ગુર્જર ભૂમિનું રક્ષણ પણ કર્યું છે. હું એવો ગુજરાતી, હું એવો ગુજરાતી છું કે હું જ્યારે આવું બધું સાંભળું છું ત્યારે મને ગર્વ થાય છે, મને ગૌરવ થાય છે મારા ગુજરાત ઉપર કે મારી માતૃભૂમિ કેટલી સરસ છે. આના વગર મને બીજે ક્યાંય ગમશે નહીં. હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર. જાયો એટલે પુત્ર. હું મારી માટીનો જાયો, મારી ધરતીનો પુત્ર છું. મારી માના પેટે જન્મેલો પુત્ર તો છું પણ મારી માટીનો, મારી ધરતીનો પુત્ર, મારી માતૃભૂમિનો પુત્ર છું. હું ગુજરાતનો પુત્ર છું એટલે મારો અવતાર જે છે એ ગુર્જર અવતાર છે. બેટા ગુજરાતમાં જન્મ્યા હોય એટલે ગુર્જર કહેવાય આપણે. તો હું ગુર્જર, મારો અવતાર જે છે એ ગુજરાતી છે, ગુર્જર અવતાર છે. હું ભલે ગુજરાતી રહ્યો પણ મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. હું ગુજરાતી છું પણ મારે માથા ઉપર મારી ભારત માતાની આશીષ રહેલી છે. આખા ભારત દેશની અંદર મારા ગુજરાતનું તો એક જ ટપકું છે, એક નાનું સરખું ટપકું, એનો હું અંશ છું. મારું ગુજરાત એક નાનું સરખું અંશ છે. જ્યારે મારા દેશની વાત આવે ત્યારે
હું ભલે મારી માટીનો જાયો રહ્યો, પણ જ્યારે મારા ભારત દેશની વાત આવે ત્યારે તો હું કહીશ કે હું મારી ભારત માતાનો પુત્ર છું. હું કેવળ હું હોઉં છું, હું સદા હોઉં મહાજાતિ. હું ભલે કેવળ હું છું, હું એક જ છું, મારી માનો દીકરો, એના પછી હું મારી માતૃભૂમિ, મારી ગુર્જર ભૂમિનો પુત્ર, અને એના પછી હું મારી ભારત માતાનો પુત્ર. હું સકેવળ હું જ છું, નાનો સરખો માણસ, પણ મારા માથા ઉપર સદાય મારી માતૃભૂમિ ગુજરાત અને મારી માતૃભૂમિ ભારત માતાની આશીષ રહેલી છે. તો હું એવો ગુજરાતી, હું ગુજરાતી. તમે કોણ છો? કોઈ પૂછે તમે કોણ છો, તો હું કહું છું કે હું ગુજરાતી. હું ગુજરાતી બોલું એ સાથે જ મારી છાતી ગદગદ ફૂલે છે. હું ગુજરાતી છું એનું મને ગૌરવ છે, ગર્વ થાય છે કે હું ગુજરાતી છું. મારો જન્મ અહીં ગુજરાતમાં થયો છે અને મારી માતા મારી માતૃભૂમિ ગુજરાત છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતનું મહિમાગાન કરતું આ ગીત ખૂબ જ સુંદર શબ્દોમાં વિનોદ જોશીએ લખેલું છે. આપણે એના શબ્દાર્થ જોઈએ. મેં તમને આગળ પણ કહ્યું, રત્નાકર, રત્ન વત્તા આકાર સંધિમાં પૂછાય. સમુદ્રની અંદર એટલા બધા રત્નો રહેલા છે બેટા, અને એટલે રત્નોના ભંડારરૂપી સાગરને રત્નાકાર તરીકે ઓળખવામાં આવે છે. સાવજ એટલે સિંહ, સુધા રસપાન, સુધા એટલે અમૃત, અમૃતનું રસપાન, ભક્તિના અમૃતનું રસપાન કાવ્યની અંદર. આયુધ એટલે હથિયાર અથવા તો શસ્ત્ર. પિંડ એટલે આકાર, ગાંઠ અથવા દેહ પણ થાય બેટા. અરવલ્લીનો પિંડ, આપણે અરવલ્લીનો, હું પોતે જ એનો પિંડ છું. ભૃંગ એટલે ભમરો અથવા ભ્રમણ. અને પ્રાણ એટલે શ્વાસ, આપણે કાવ્યની અંદર અસ્તિત્વ બેટા, કે હું ગુજરાતમાં છું એ મારું અસ્તિત્વ છે. અને ફૂલે એટલે વિકસે, વિકાસ પામે. તળપદા શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, દસમા ધોરણમાં એક માર્ક્સમાં ખાસ પૂછાય છે. પ્રભાતી એટલે પ્રભાતિયા, સવાર સવારમાં ગવાય તે. અને જંતર એટલે વાચિંત્ર બેટા. તંતુવાદ્ય પેલું તંબુરા જેવું જ હોય પણ થોડું અલગ હોય, દોરાવાળું હોય, એટલે તંતુવાદ્ય કહેવામાં આવે છે. વિરોધાર્થી શબ્દ છે ધવલ તો શ્યામ. સુધા એટલે વિષ, સુધા એટલે અમૃત, તો એનું વિરોધી એટલે વિષ, ઝેર. સ્મિત તો રુદન, અને આશીષ એટલે આશીર્વાદ તો અભિશાપ. અને શબ્દ સમૂહ છે નવરાત્રિઓનો સમૂહ. એ સિવાય બેટા તમારી જે વર્કશીટ છે એની અંદર નવરાત્રિઓનો સમૂહ દ્વિગુ સમાસ પણ થશે. જ્યાં આંકડા આવે ત્યાં આગળ દ્વિગુ સમાસ બને છે, એટલે દ્વિગુ સમાસ પણ થશે. આપણે જોઈ લઈએ આનો મુખ્ય જે મોટો પ્રશ્ન છે બેટા, કે ગુજરાતી પોતે કઈ કઈ બાબતે ગૌરવ અનુભવે છે. તો આપણે જોઈ લઈએ પહેલેથી કે ગુજરાતમાં અંગે અંગમાં નર્મદા વહે છે અને એના શ્વાસોમાં મહીસાગરના નીર વહે છે. અર્થાત નર્મદા અને મહીસાગર જેવી નદીઓ આપણા ગુજરાતીઓના જીવન સાથે ઓતપ્રોત થઈ ગયેલી છે. ગુજરાતીનો દેહ અરવલ્લીનો છે, એનો જે પિંડ અરવલ્લીનું છે, અને એના પ્રાણમાં રત્નાકરના ધબકારા સંભળાય છે. ગુજરાતી પોતે સિંહની ત્રાળ છે અને ગુજરાતી ભાષા એ ગરવી ભાષા છે. સિંહની ગર્જના અને ગુજરાતી ભાષા એ ગુજરાતીઓની ઓળખ છે. ગુજરાતની ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ, નવ દિવસ નવરાત્રિનો કાણાવાળા ઘડાની અંદર જે દીપ છે એ જળહરે છે. ને આ જ ભૂમિ પર શેત્રુંજય જેવા પર્વતોના શિખરો આવેલા છે કે જ્યાં મહાવીર સ્વામી બિરાજમાન છે. આ ભૂમિ પર સૂર્ય મંદિરનો ભ્રમર જેવો ગુંજારો સંભળાય છે. અહીં ગિરનાર પર્વત છે અને એ પર્વત પર અનેક સંતો અલગ અલગ ગોખમાં બિરાજમાન છે. તો દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણ ભક્તિનો અમૃત પાન રસપાન આપણને કરાવી રહ્યા છે. અહીં ચારણો, ભાટો અને કલાકારો દુહા અને છંદની રમઝટ બોલાવે છે. તો એ સાથે સાથે ભગવાધારી સંતોને મહંતો તપ અને ધ્યાન કરે છે. આ ભૂમિમાં મીરાની કરતાલ, નરસિંહ મહેતાના પ્રભાત્યા ને વિજાણનના જંતર પણ પ્રખ્યાત છે. અહીં રોજ રોજ નવા નવા આખ્યાનો પ્રેમાનંદના રચાતા રહે છે. આ ભૂમિ પર ગાંધી જેવા મહાત્માઓ પડ્યા, ગાંધી અને સરદાર બંને જેવા મહાત્માઓ પાક્યા છે. ગાંધીજીના મૌનથી અને સત્યના આયુધથી એમણે બ્રિટિશરોને ભગાડ્યા, અને સરદારની હાકથી આખી દુનિયાએ
ધ્રુજારો અનુભવ્યો. સરદારની એક જ હાંકથી બ્રિટિશરો ધ્રુજી ગયા, ખેડૂતોને ભેગા કર્યા અને આંદોલનો કર્યા અને મહેસૂલ જે છે એ બિલકુલ ઓછું કરાવી દીધું. તો દુનિયાઓ એનો અનુભવ કર્યો, નાના નાના રજવાડાઓને ભેગા કર્યા ને અખંડ ભારતની રચના કરી. ગુજરાત સંતો અને સુરવીરોની ભૂમિ છે. અહીં સંતોએ પોતાના સૌમ્ય સ્મિતથી સરસ મજાના ઉપદેશો આપીને અને સુરવીરોએ તલવાર ઉપાડીને જનસમાજની રક્ષા કરી છે. ગુર્જર એ ગુજરાતની આ ધરતીનો પુત્ર છે જેના માથે ભારત માતાના અપાર આશીષ રહેલા છે. તમામ પ્રકારની સમૃદ્ધિ અને વિરાસત હોવા છતાં ગુજરાતી પોતાને ફક્ત ગુજરાતી નહીં પણ ભારત માતાનો એક અંશ હોય એવું એ માને છે. તો આવું સરસ ગુજરાત ને આવા સરસ ગુજરાતમાં આપણો જન્મ થયો એના માટે આપણે સૌ ગૌરવ અનુભવીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વર્કશીટમાં મોટો પ્રશ્ન અને પેલા એક્સ્ટ્રા જે એક એક વાક્યવાળા જે જવાબ છે એ આપેલા હશે, એ આપણે જરૂરથી લખી લઈશું. ઓકે, થેન્ક યુ.